પ્રોજેક્ટ કયા મુદ્દા ઉપર બનાવ્યો છે? હા સર, આ પ્રોજેક્ટ એ પાષાણ યુગ વિશે જણાવે છે. તો પાષાણ યુગમાં ત્રણ વિભાગો પડેલા હતા. તો સૌથી પહેલા મનુષ્ય એટલે માનવી જે હતો એનો એટલો બધો વિકાસ નતો થયો. તેથી તેની કેવી સ્થિતિ હતી, તે કઈ જગ્યાએ રહેઠાણ કરતો હતો અને કેવી રીતે પોતાનું જીવન પસાર કરતો હતો તેના વિશે માહિતી આપે છે. ઓકે, પહેલું છે તે છે પૂર્વ પાષાણ. પૂર્વ પાષાણ યુગની અંદર માનવી માનવીનું કોઈ સ્થાયી જીવન નતું. તેથી તે જંગલોની અંદર નિવાસ કરતો હતો. તે ખાવા માટે કોઈ પકવેલી વસ્તુ કે એવી વસ્તુ નહોતી, તેથી નોલેજ ન હોવાના કારણે તે માંસ કાચો માંસ ખાતો હતો, એટલે કે કોઈ મોટા પ્રાણીનો શિકાર કરીને પોતાનું જીવન ગાળતો હતો. તેથી તેની પાસે શિકાર કરવા માટે અમુક હથિયારો હતા. તેથી તે પહેલાના સમયના પથ્થરો હતા, જે મોટા પથ્થરો હતા એને થોડા જેવા આકાર આપીને મોટા પથ્થરોનો યુઝ કરતો હતો. એવી રીતે જ્યારે ડેવલપમેન્ટ થાય છે થોડું ઘણું, તો ત્યારે તે મધ્ય પાષાણ યુગમાં પ્રવેશે છે. તો મધ્ય પાષાણ યુગની અંદર માનવીની અંદર ઓટો એટલે પ્રાકૃતિક રીતે થોડુંક નોલેજ આવે છે. તેથી તે પોતાનું એક સ્થાયી રહેઠાણ બનાવે છે. એમ તો મધ્ય પાષાણ યુગમાં તે સ્થાયી રહેઠાણમાં નહોતો રહેતો. જેવી રીતે કે ગુફાઓની એમને ખબર પડી ગુફાઓ છે, તો ગુફાઓમાં ઘણા બધા મોસમોની અસરથી તે ગુફાઓમાં રહેતો થયો, ગુફામાં પોતાનું જીવન કાઢતો થયો. તેથી પથ્થરો જોયા, તો પથ્થરોને પથ્થર દ્વારા ઘસીને તે આકાર આપતો થયો, જેથી કરીને તે દિશ્યતા આવી તેના પથ્થરોની અંદર. પછી સરોવરો થયા, તેથી પોતાના હથિયારો દ્વારા તે માછલીઓ અને મોટા પ્રાણીઓનો શિકાર કરતો થયો. તેથી તેનું જીવન પહેલા કરતા થોડુંક વધારે ડેવલપ થયું. હવે જે જ્યારે તે નવપાષાણ યુગમાં આવે છે, તો નવપાષાણ યુગમાં માનવી ગુફાઓ કરતા તે ઝોપડીઓમાં રહેતો થયો. ઝોપડીઓમાં રહેવાથી તેને ખબર પડી કે પોતે પણ એક સ્થાનિક જીવન ગુજારી શકે. તેથી તેણે પોતાનું એક સ્થાનિક જીવન બનાવ્યું, પોતાની ફેમિલી બનાવી. તે શિકાર કરવા માટે નવા નવા હથિયારોને શોધતો થયો. પછી તેણે જે પહેલાં તીક્ષ્ણતા હતી એનાથી વધારે તીક્ષ્ણતાવાળા હથિયારો બનાવીને વધારે સારી રીતે શિકાર કર્યો. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે પથ્થરો ઘસીને અથવા તો કોઈ ઘર્ષણ દ્વારા તેને અગ્નિની સૂઝ પડી, તેથી તેને ખબર પડી કે પકવીને પણ ખોરાકનો સ્વાદ વધારે સારો આવે છે. તેથી તે ખોરાકને પકવતો થયો. કોઈ કારણોસર તે કઈક રીતે પણ ખોરાકનો સંગ્રહ કરતો થયો, જેથી પશુઓનો પણ સંગ્રહ કરવાની તેને સમજ આવી અને તે પશુઓનો પણ સંગ્રહ કરતો થયો. તેથી તેનું પશુપાલન, પછી ખેતી. જ્યારે ખબર પડી કે ખેતી આવી રીતે જંગલમાં ઉગે છે, તેથી તેને ખેતીની સમજ પડતા તે સ્થાનિક ખેતી અથવા અસ્થાયી ખેતી પણ કરતો થયો. એવી રીતે માનવીનું જીવન પૂર્વ પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નવ પાષાણ યુગમાં ડિવાઈડ થયેલો હતો, જે અમે અહીંયા બતાવવા માંગીએ છીએ. વેરી નાઇસ, વેરી નાઇસ.